नमस्कार, आप સૌનું આજના આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। તો વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 10માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાઠ નંબર 10, જેનું નામ આપ સૌ જાણો જ છો, પ્રકાશ, પરાવર્તન અને તેનું વક્રીભવન। તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો, અને આજે આપણે જોવાનું છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, ત્યારબાદ બહિર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો અને તેના ઉપયોગ વિશે આપણે વાત કરવાની છે। તો પહેલાં પહેલાં આપણે જોઈએ તો કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો શું કહેવા માગે છે આપણને। તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચલાઇટ, વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે કરવામાં આવે છે। એટલે કે ટોર્ચ છે, સર્ચલાઇટ છે અને વાહનોની હેડલાઇટ છે, તેમાં પ્રકાશના એક શક્તિશાળી જે કિરણ જ્યોત મેળવવા માટે થાય છે, જેથી કરીને આપણે વસ્તુને બરાબર જોઈ શકીએ। ઘણીવાર તેમનો ઉપયોગ દાઢી કરવાના બીજો ઉપયોગ છે, તેમનો ઉપયોગ ઘણીવાર દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે, આ બીજો ઉપયોગ। અને એનો ત્રીજો ઉપયોગ છે દાંતના ડૉક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે। અને એનો છેલ્લો ઉપયોગ છે સૌર ભઠ્ઠીઓમાં, એટલે કે સૌર ઉર્જા દ્વારા જે ભઠ્ઠીમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, એટલે કે સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, અને સૂર્ય કુકરમાં પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। આ માહિતી મેળવી આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય છે। આ પાઠમાંથી એક MCQ, 2 માર્ક્સનો એક સવાલ અને 1-3 માર્ક્સનો સવાલ પૂછાય છે, એટલે આ સવાલ તમે IMP માં પણ ગણી શકો। હવે આપણે જોવાનું છે બહિર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો। તો આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો, હવે આપણે બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો વિશે માહિતી મેળવીએ। તો બહિર્ગોળ અરીસામાં 2 જ કન્ડિશન છે, અંતર્ગોળ અરીસામાં કુલ 6 કન્ડિશન હતી। એ 6 કન્ડિશનમાં અનંત અંતર, ત્યારબાદ વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે, ત્યારબાદ મુખ્ય કેન્દ્ર એફ પર, અને ત્યારબાદ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે 6 કન્ડિશન કુલ જોયેલી। અને બહિર્ગોળ અરીસામાં આપણે 2 જ કન્ડિશન જોવાની છે, એક છે અનંત અંતરે અને બીજું છે અનંત અંતર તથા અરીસાના ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં, આ 2 જ કન્ડિશન આપણે જોવાની છે। તો આપણે પહેલી કન્ડિશન કઈ છે, તો કે અનંત અંતરે। આપણને ખ્યાલ છે કોઈ પણ વસ્તુ અનંત અંતરે પડેલી હોય ત્યારે પ્રકાશના કિરણો આપણે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર લેવાના છે। એટલે આપણે જોઈએ, આ છે બહિર્ગોળ અરીસો, આ મુખ્ય અક્ષ, આ ધ્રુપી, આ એનું મુખ્ય કેન્દ્ર, વસ્તુ ક્યાં છે, તો કે વસ્તુ છે અનંત અંતરે। તો શું કરવાનું ભાઈ, તો કે પ્રકાશના જે કિરણો છે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર લેવાના, તો કે 2 કિરણ લેવા પડે, બંને કિરણો કેવા છે, મુખ્ય અક્ષને સમાંતર છે, અને મુખ્ય અક્ષને જે સમાંતર કિરણ આપાત થાય છે તે અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થાય છે, એટલે કે પ્રતિબિંબ આપણને એફ પર મળશે, એટલે કે મુખ્ય કેન્દ્ર એફ પર મળશે અને અરીસાની પાછળ મળશે। તો અહીંયા લખેલું છે, જોઈએ આપણે, વસ્તુનું સ્થાન, તો કે અનંત અંતરે વસ્તુનું સ્થાન ક્યાં છે, અનંત અંતરે છે, તેથી પ્રકાશના કિરણો સમાંતર આવે છે, જે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થાય છે, એટલે પ્રતિબિંબ આપણને એફ પર મળે છે, એટલે પ્રતિબિંબનું સ્થાન અહીં આપેલું છે મુખ્ય કેન્દ્ર એફ પર અરીસાની પાછળ। પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ નાનું બિંદુવત અને પ્રતિબિંબનો પ્રકાર આપેલો છે આભાસી અને ચત્તુ। આ વાત કરીએ આપણે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે,
હવે આપણે જોઈએ વસ્તુ ક્યાં હોય, તો કે ધ્રુપી અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં, જેમાં આપણને બીજી આકૃતિ આપેલી છે, છતાં પણ આપણે માહિતી મેળવીએ. આ છે બહિર્ગોળ અરીસો, ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. વસ્તુ ક્યાં મૂકેલી છે, તો કે અનંત અંતર અને ધ્રુપીની વચ્ચે. તો પહેલું કિરણ આપણે લઈશું મુખ્ય અક્ષને સમાંતર, જે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, અને બીજું કિરણ લઈશું આપણે વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું હોય તેવું કિરણ. તે આપણને ખ્યાલ છે કે અરીસા દ્વારા પરાવર્તન પામીને તેના તે જ માર્ગે પાછું ફરે છે, એટલે કે કિરણો કઈ જગ્યાએ ભેગા થતા હોય તેવું આપણને લાગશે, તો કે આ જગ્યાએ, એટલે કે P અને F ની વચ્ચે આપણને પ્રતિબિંબ જોવા મળે છે. તો અહીંયા માહિતી લખેલી છે કે અનંત અંતર તથા ધ્રુવ P ની વચ્ચે વસ્તુનું સ્થાન આપેલું છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, કે અરીસાની પાછળ P અને F ની વચ્ચે, અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, તો કે નાનું, અને પ્રતિબિંબનો પ્રકાર તો કે આભાસી અને ચિત્તું. કેમ આભાસી અને ચિત્તું, એનું કારણ છે કે કિરણો ખરેખર ભેગા થતા નથી, પરંતુ આપણે તેને લંબાવવા પડે છે. તો અહીં બંને કન્ડિશનમાં જે પ્રતિબિંબનો પ્રકાર મળે છે તે કેવો છે, આભાસી અને ચિત્તું મળે છે, એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળતું નથી. તો આ વાત આપણે કરી, બહિર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો, અને હવે આપણે જોવાનું છે બહિર્ગોળ અરીસાના ઉપયોગો. તો એનો પહેલો ઉપયોગ છે, તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ, ત્યાં થોડીક એવી માહિતી આપેલી, માહિતી આપણે જોઈ લઈએ. તમે એક નાના બહિર્ગોળ અરીસામાં કોઈ ઊંચી ઇમારત વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. આગ્રાની કિલ્લાની દિવાલ પર આવો જ એક અરીસો રાખેલ છે. જો આગ્રાના કિલ્લાની મુલાકાતે જાઓ તો દિવાલ પર રાખેલા આ અરીસાની મદદથી કોઈ દૂરની ઇમારત કે મકબરાને જોવાનો પ્રયત્ન કરો. મકબરાને સ્પષ્ટ રૂપે જોવા માટે તમારે દિવાલ સાથેની અગાશી પર યોગ્ય સ્થાને રહેવું પડશે. આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ છે કે દૂર રહેલી અને કોઈ મોટી વસ્તુ હોય તેનું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ. તો ઉપયોગ જોઈએ આપણે બહિર્ગોળ અરીસાના ઉપયોગો. પહેલો ઉપયોગ છે, તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોના પાછળના દ્રશ્યો જોવા માટે અરીસા તરીકે કરવામાં આવે છે, એટલે કે વાહનોમાં જે સાઇડ વ્યૂ મિરર હોય તેમાં કરવામાં આવે છે. આવા અરીસાઓ વાહનની સાઇડ પર લગાડવામાં આવે છે, આપણને ખ્યાલ છે, જેમાં ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. આપણને ખ્યાલ છે બહિર્ગોળ અરીસાઓ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તેમના દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા નાનાઓ પરંતુ ચત્તા હોય છે. આપણે ઉપર બે કન્ડિશન જોઈ, તેમાં બંનેમાં પ્રતિબિંબ ચત્તા મળે છે આપણને, સાથે સાથે તેમના દૃષ્ટિક્ષેત્રો પણ વિશાળ હોય છે. એટલે કે તુમાં એમ કહેવા માગે છે કે પાછળનો જે વિશાળ વિસ્તાર છે તેને આવરી લે છે. તેઓ બહારની તરફ વક્રાકાર હોય છે. તેની સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. આ આપણે વાત કરી બહિર્ગોળ અરીસાના ઉપયોગની. હવે આપણે થોડાક પ્રશ્નો, અહીંયા કુટ પ્રશ્નો આપેલા છે, એટલે કે પાઠ્યપુસ્તકના થોડાક પ્રશ્નો આપેલા છે, તેને આપણે થોડુંક જોઈ લઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે, અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો. હવે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરવા માટે જોઈએ આપણે, તો કે આ અંતર્ગોળ અરીસો, આ ધ્રુપી અને આ મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો,
અરીસા દ્વારા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવાય છે, જેની માહિતી આપણે આગળ મેળવી ગયા. બીજો એનો સવાલ આપેલો છે તમને અહીંયા, બીજો સવાલ તમને કહેવા માંગે છે કે એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? જોઈએ.